करियर गुरु में संजीवनी हूँ फरी एक बार आपनु स्वागत करू छू। पूर्वांग भाई, कराटे विषय आपने बात करिए, स्टाइल जो कराटे नी बात करिए तो कितनी स्टाइल हो छे कराटे में? अब तो कराटे नी अंदर मेन चार, पूरे वर्ल्ड लेवल पर मेन चार स्टाइल छे। कराटे नी एक मेन मोटी स्टाइल छे सितोरी कराटे, जे जापानीज छे। शोतोकन कराटे जे जापानीज स्टाइल छे, वाडोरी कराटे અને બીજું શોતોકન કરાટે। આ આખા વર્લ્ડની અંદર મેન ચાર સ્ટાઇલ છે કરાટે। એ સિવાય બીજી એની સાથે રિલેટેડ બીજી સ્ટાઇલો પેટા હોઈ શકે, મેન આખા વર્લ્ડની અંદર આ ચાર મેન સ્ટાઇલ ચાલે છે જી। અને આપ દ્વારા કેટલી સ્ટાઇલ શીખવવામાં આવે છે? હું પોતે સિતોરી કરાટે, જે આજે આખા વર્લ્ડના સૌથી સારામાં સારી સ્ટાઇલ કહી શકે, એ સ્ટાઇલ હું કરાટેની બાળકોને તૈયાર કરાવી છે। અને ક્યાંથી બિલોંગ કરે છે આ સ્ટાઇલ? આ સ્ટાઇલ જે છે, આમ જે કરાટે છે મેન જાપાનીઝ છે, એટલે જે બી સ્ટાઇલનું મેં નામ ના કીધું આપને, એ બધી જાપાનીઝ સ્ટાઇલ છે જી। જે રીતે પૂર્વાંગભાઈ, ઘણા બાળકોના માતા પિતાને એવું હોય છે કે બાળકોને સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવવામાં ખૂબ શોખ હોય છે કે મારું બાળક ભણવાની સાથે સાથે એવી કોઈ એક્ટિવિટી કરે જેમાં એનું માઇન્ડ પણ એન્જોય કરી શકે, પ્લસ એને કેટલું શીખવા પણ મળે। કરાટે એમાંનું એક છે, કારણ કે અત્યારે જો જોવા જઈએ તો કરાટે પહેલા એવું હતું કે કરાટે શું છે એ લોકોને એટલી ખબર નહોતી। પહેલા લોકો જસ્ટ ક્રિકેટમાં એટલું ઇન્ટરેસ્ટ રાખતા હતા, જે સ્પોર્ટ્સની ખાસ કરીને વાત કરીએ તો। કરાટે હવે એવું છે કે ઘણા મા બાપ એવું નથી હોતું કે ચલો વેકેશનમાં જે કરાવતા હોય છે, હવે રેગ્યુલર બેઝિસ પર પણ એ શીખવા મોકલા હોય છે। કેટલા ઉંમરના બાળકો આમાં ટ્રેનિંગ લઈ શકે? સૌથી પહેલા તમારો જે પહેલો ક્વેશ્ચન હતો એનો જવાબ આપું જી, કે તમારી વાત 100% હું એની સાથે એગ્રી થઈ કે પહેલા કરાટેની અંદર બાળકો બહુ રસ નતા લેતા જી। અચ્છા, બીજું એનું કારણ હતું કે પેરેન્ટ્સને આના માટે અવેરનેસ નથી। એનું કારણ હતું કે એમના પેરેન્ટ્સના મગજમાં એવું કે બાળક જો કરાટે શીખે મારામારી કરતો થાય, અને મારામારી તુફાન મસ્તી કે આ તોડી નાખે આ તોડી નાખે, અને આપણે કે એવા કોઈ તત્વો બાળકોને નથી બનાવવા ચોક્કસ। પણ આજે ખરેખર પેરેન્ટ્સને એઝ અ કરાટેની વાત કરીએ તો એમને રિયલાઇઝ છે કે કરાટે ફક્ત મારામારી નથી, કરાટે એઝ અ ફિઝિકલ મેક્સિમમ એક્સરસાઇઝ, મેક્સિમમ એને આપણે બેઝ કહીએ તો સેલ્ફ ડિફેન્સ। એ સિવાય એઝ અ નોર્મલ, આજે અમે અમદાવાદની અને ગુજરાતની ઘણી બધી શાળાઓ સાથે કામ કરી રહ્યા છે, અને ઇન્ડિયા લેવલ પર બી આજે કરાટેની અંદર મેક્સિમમ સ્કૂલ સાથે કનેક્ટેડ છે। તો આજે સમજો કે સ્કૂલ સાથે જ્યારે કનેક્ટેડ હોય ત્યારે આ બાળકોને સ્કૂલ એક્ટિવિટીઝની અંદર જો ડિસિપ્લિન આ જે બધી વસ્તુ છે એ કરાટેથી લોકોને વધારે આવે, એટલે સ્ટડી ઉપર બી એ લોકોને વધારે કોન્સન્ટ્રેશન થાય, નોર્મલ આપણે કહીએ કે એકાગ્રતા, તો કરાટેથી એના ફાયદા એકાગ્રતા મળી શકે, એનાથી ડિસિપ્લિન મળી શકે, સેલ્ફ ડિફેન્સ એ લોકોને પોતે સેલ્ફ ડિફેન્સ ટેકનિક આની અંદર કરાટેની મળી શકે। એ સિવાય એ લોકોને ફિઝિકલ મેક્સિમમ એક્ટિવિટીઝ આની અંદર થતી હોય છે। તો કરાટે આજે પેરેન્ટ્સને એની અવેરનેસ થઈ છે કે ના, કરાટે ફક્ત મારામારી પૂરતું નથી, એ પોતે બાળકોને ચાઇલ્ડને પોતાની ફિઝિકલી મેન્ટલી બધી રીતે એ લોકોનો ઓવરઓલ એ લોકોને ફાયદા થતા હશે। તો તમે જે પહેલા પ્રશ્ન પૂછ્યો કે ખાલી વેકેશન પૂરતું, પણ આજે હું તમને 100% કહી શકું કે આજે કરાટે જે છે એ બારે માસ જી, આજે એમ કહી શકે કે ક્રિકેટ જે વર્લ્ડની અમુક કન્ટ્રીઓમાં ચાલે છે, પણ કરાટે આજે વર્લ્ડની બધી દરેક કન્ટ્રીઓની અંદર કરાટે એક્ટિવિટી ચાલે છે ચોક્કસ। અને કેટલી ઉંમરના બાળકો આની ટ્રેનિંગ લઈ શકે છે? કરાટે જે છે એની અંદર બેઝિકલી કહેવાય તો 4 વર્ષની ઉપરના, જે પરફેક્ટ એજ કહી શકે 4 વર્ષથી ઉપરના દરેક બાળકો ભાગ લઈ શકે। એનો વય જે મર્યાદા એની નથી કે ભાઈ તમે આટલી વર્ષ સુધી જ કરી શકો, એ 40 વર્ષથી ઉપરના, 60 વર્ષથી અબાઉ કે વોટ એવર, એની કોઈ સ્ટાર્ટિંગ એજ છે, એન્ડ તો એને કોઈ એન્ડ માટે કોઈ એજ નથી ચોક્કસ। હું એટલું જાણવા માંગીશ પર્સનલી કે 4 વર્ષથી ઉપરના બાળકોને કરાટે માટે ટ્રેનિંગ આપી શકાય છે, તમે કઈ રીતે ટ્રેનિંગ આપો છો અને બેચીસ નક્કી કરો છો કે ઇન્ડિવિજ્યુઅલ્સ તમારા તરફથી ટ્રેનિંગ આપવામાં? નોર્મલી અમારા કરાટે નોર્મલી જે ક્લાસ છે એની અંદર અલગ અલગ સિસ્ટમ થતી હોય છે કે ગ્રુપ ક્લાસ, અને નોર્મલી અમારી એક ઓપન ગ્રુપ ક્લાસ હોય છે, એની અંદર જે બિગિનર્સ જે હોય છે કરાટેમાં ટોટલ 10 બેલ્ટ્સ હોય, વ્હાઇટ બેલ્ટ થી લઈને બ્લેક બેલ્ટ સુધી દરેક અલગ અલગ બેલ્ટ હોય છે, ટોટલ 10 બેલ્ટ હોય। એ 10 બેલ્ટ એ હોય છે કે જેમ સ્કૂલમાં બાળકો ભણતા હોય તો એ લોકોનું પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું, એવી રીતે જે ધોરણ હોય છે એ ધોરણના અલગ અલગ સિલેબસ હોય છે, એવી રીતે કરાટેની અંદર બેલ્ટ હોય છે। એ બેલ્ટને ડિગ્રી મતલબ ક્યુ કહેવામાં આવે, જાપાનીઝ વર્ડ છે, તો એ દરેક ક્યુની અંદર એ લોકોની અલગ અલગ ટ્રેનિંગ થતી હોય છે, એટલે બિગિનર્સ લેવલ જે હોય એ લોકોની અલગ ટ્રેનિંગ થાય, જે સિનિયર્સ લેવલ છે એ લોકોની અલગ ટ્રેનિંગ થાય, એમ કરતા કરતા મેક્સિમમ 3.5 યરની આસપાસ એ લોકોનું બ્લેક બેલ્ટ, જે લાસ્ટ બેલ્ટ કરાટેમાં કહેવાય, એ બ્લેક બેલ્ટ સુધી એ લોકો પહોંચે। બ્લેક બેલ્ટ પછી પણ દાન આવે, ડિગ્રી આવે, ફર્સ્ટ દાન, સેકન્ડ દાન, થર્ડ દાન,
એવી રીતે 10 ડાન સુધી બ્લેક બેલ્ટ સુધી કરાટેની ડિગ્રી હોતી હોય છે. ઓકે, એટલે 3 થી 3.5 વર્ષની અંદર જો બાળક સરખી રીતે કરાટેમાં ટ્રેનિંગ લે તો બ્લેક બેલ્ટ સુધી પહોંચી જાય છે. અને પછી જે તમે કહ્યું કે 10 ડાન આવે છે, એ આખી પ્રક્રિયા શું છે, એનો કેટલો સમય હોય છે? નોર્મલી જે આપણે ભણવાની વાત કરીએ તો કહેવાય ગ્રેજ્યુએટ, એવી રીતે કરાટેની અંદર બ્લેક બેલ્ટ મતલબ આપણે ગ્રેજ્યુએટ કહી શકીએ. એના પછી ફર્સ્ટ ડાન, સેકન્ડ ડાન એ પોતાની ટ્રેનિંગ દરમિયાન એમને મળતું હોય છે. 10 ડાન બ્લેક બેલ્ટ છે એક સિહાન, મતલબ કે એક બહુ લાંબી પ્રક્રિયા છે જેની અંદર તમારે ઘણી બધી સમયની અંદર ટ્રેનિંગ તમારે લેવી પડતી હોય છે. અને નોર્મલી કહી શકીએ કે એના માટે 60 વર્ષના આપણે થઈએ ત્યાં સુધી આપણું ટ્રેનિંગ શેડ્યુલ પૂરી થયા પછી 10 ડિગ્રી મતલબ એક માસ્ટર જી મેળવી શકે. ચોક્કસ. તો દર્શક મિત્રો, જે બાળકો નેશનલ લેવલ પર ચેમ્પિયન્સ હોય છે, ઇન્ટરનેશનલ લેવલ પર જવા માટે શું કાર્યવાહી કરવામાં આવે છે એ વિષય પર આગળ વાત કરીશું. હાલ રોકાઈએ વધુ એક વિરામ માટે.